नमस्कार मित्रों, स्वागत छे तमारु मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर पण क्लिक करो के जेथी करीने तमने आ चेनल ना नोटिफिकेशनो मळता रहे। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 7, ધોરણ 8, પ્રકરણ 6, વર્ગ અને વર્ગમૂળ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર અક્ષરો તમને ના દેખાતા હોય, એટલે કે વિડિયો ક્લિક ના દેખાતો હોય, તો અહીંયા ઉપર ઓપ્શન ના 3 ટપકા આપ્યા છે, એ ટપકાને ક્લિક કરી ક્વોલિટી નો ઓપ્શન જે ખુલે છે, અને તમારું ઇન્ટરનેટ સારું હોય તો 720 થી 1080 પિક્સલ રાખો, ધીમું ઇન્ટરનેટ હોય તો 480 અથવા તો 360 પિક્સલ રાખો કે જેથી તમને બોર્ડ પર અક્ષરો દેખાય। હવે આપણે દાખલા 7 માં એવું કીધું છે કે એક નિશાળના ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓ મળીને 2401 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે। કુલ કેટલો ફાળો આપ્યો? તો કે 2401 રૂપિયા। વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે, તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? હવે આપણને ખબર નથી કે વર્ગમાં કેટલી સંખ્યા છે, તો આપણે લખીએ, ધારો કે વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા બરાબર x। આપણે ખબર નથી એટલે આપણે ધારી લીધી કે વિદ્યાર્થીની સંખ્યા x છે। પછી હજી કઈ કઈ પૂછે? વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા જ રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે। મતલબ તો આપણે બીજું સેન્ટેન્સ લખી શકીએ, દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલી રકમ બરાબર x, એ પણ શું થશે x, અથવા તો આપણે અહીંયા જ લખી નાખીએ રકમ બરાબર x। શા માટે આને પણ x કહ્યો? કારણ કે વર્ગમાં જેટલી સંખ્યા છે એટલા જ રૂપિયા આપણને દાનમાં મળે છે, તો આપણે કહી શકાય કુલ દાનની રકમ બરાબર x ગુણ્યા x, વિદ્યાર્થીની સંખ્યા પેલો x અને દરેકે આપેલી દાનની સંખ્યા એટલે બીજો x, તો આપણે હવે લખી શકીએ આને। પરંતુ આપણને અહીંયા આપી દીધું છે તમામ વિદ્યાર્થીઓ મળીને કુલ 2400 રૂપિયા, 2401 રૂપિયા દાનમાં આપે છે, પરંતુ કુલ દાનમાં જમા થયેલી રકમ બરાબર કેટલી છે? તો કે 2401। હવે તો આપણે આ રીતે કરી શકીએ, x ગુણ્યા x બરાબર 2401, 2401 આ દાનમાં આપેલી રકમ છે, જ્યારે અહીંયા વિદ્યાર્થીની સંખ્યા અને એને બદલે દાનમાં આપેલી એને દરેક વિદ્યાર્થી કેટલી રકમ આપી એ બને, તો તેથી આપણે કરી શકીએ x અને x શું થશે? તો કે x નો વર્ગ બરાબર 2401। આ વર્ગને હું પેલી બાજુ લઈ જાઉં તો તેથી x બરાબર અંડર રૂટમાં 2401। હવે આપણે 2401 નું વર્ગમૂળ કાઢવું છે બાળ મિત્રો, તો 2401 નું વર્ગમૂળ કાઢવું હોય તો આપણે આ રીતે આપણે કરતા હતા 2401। હવે 2401 ને ડાયરેક્ટ 7 સાથે ભાંગવા પડશે, કારણ કે 2 ની ચાવી, 3 ની ચાવી કે 5 ની ચાવી લાગતી નથી। ચાવી વિષમની સમજ તમારે જોતી હોય તો ધોરણ 6, આપણે 8મું ભણીએ છીએ, ધોરણ 6 નું પ્રકરણ 3 તમે જોઈ શકો। તો આને આપણે 7 સાથે ભાંગી નાખીએ તો 7 તેરી ને 21, અહીંયા આપણે 21 લીધા, અહીંયા તો 24 છે, 21 માંથી 24 માંથી 21 જાય તો 3 અને આ 0, એટલે હવે 30 બની ગયા। 7 ચોક ને 28, 7 ચોક ને 28, તો 30 આપણે હતા, 28 સાથે ભાગ ચાલ્યો એટલે કે 2 અને ઉપરથી ઉતાર્યા 1, એટલે કે હવે બની ગયા 21, તો 7 તેરી ને 21 અથવા તો 7 તેરી 21। ફરી વાર આપણે 7 સાથે ભાગ ચલાવીએ, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 ચોક 28, 7 પંચા 35 સાથે તો આપણે ભાગ ચલાવી શકતા નથી, તો 28 34 માંથી 28 જાય તો કેટલા વધશે? 6, અને આ 3 એટલે કે હવે બની ગયા 63, 7 9 ને 63, 49 આવી ગયા,
तो के सत्यू 49 ने 7 एकु 7 आपने अवयव मिली गया तो ये अवयव आपने अहीं लखी लईए તેથી x બરાબર અંડર રૂટમાં 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 આપણે દાખલાને અહીંયા કન્ટિન્યુ કરીએ તો હવે આપણે બંનેની જોડીઓ બનાવી લઈએ તો x બરાબર અંડર રૂટમાં 7 નો વર્ગ ને ગુણ્યા 7 નો વર્ગ આ વર્ગમૂળ અને વર્ગ બંને ઉડી જાય તો x બરાબર 7 ગુણ્યા 7 તો x બરાબર 49 તો આપણે કહી શકીએ અહીંયા अपन शु मू वर्ग विद्यार्थी संख्या हे तो आप लखी सकी वर्ग कुल x बराबर 49 विद्यार्थी संख्या हसे अहिया वीडियो ने पॉज करो तमारी नोन पोथी में उतारी लो आप दाखिल अहिया पूरो थयो बाळ मित्रों वीडियो जोवा माटे खूब खूब आभार आ वीडियो ने लाइक करो જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં